بسم الله الرحمن الرحيم. صلي على محمد وعلى محمد. اللهم اقرأ الفاتحة. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق، بسم الله الرحمن الرحيم: يا أيها الذين آمنوا كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون. آمنا بالله، صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقه قولي. صل على محمد وعلى محمد. اللهم صل على محمد وعلى محمد. سورة بقرة 183 آیت با ارشاد رب العزت تھی رہی ہے کہ بسم اللہ الرحمن الرحیم. ایمان لاوا والا او امو اے تمہارو پر روزہ ہونے واجب لکھیا جے پرمانے تمہاری پہلے نا لوگوں پر لکھیا ہتا جے تھی کرینے تمو تقوی حاصل کری شکو. یعنی مانو پڑے چھے کہ خدا وند کریم اپن نے بیان کری رہے چھے کہ اے مسلمان، آ روزہ جے چھے نو مقصد جے چھے چھے تقوی. રોઝા રાખી રાખીને તારી અંદર તકવા નામની વસ્તુ આવી જોઈ. અને તકવા જે છે એનું બીજું નામ એ છે કે બંદાની અંદર વાજબાતને અંજામ દેવાની આસાની સલાહિયત આવી જાય અને પોતે પોતાને ગુનાહોથી બચાવી શકે એનું નામ તકવા છે. યાને રોઝાનો મકસદ એ હતો કે આપણી અંદર એ તાકાત આવે કે જેથી કરીને આપણે ગુનાહોથી બચીએ, ખતાથી બચીએ, ભૂલોથી ને બચીએ. ઠીક છે. તો અલ્હમ્દુલિલ્લાહ વ તઆલા, માહ રમઝાન મુબારક ના દિવસો છે. આજે આપણે 7મી તારીખ ની અંદર પણ દાખલ થઈ ગયા અને રોઝા રાખીને ખુદાએ કહ્યું કે તમો એટલા તાકાતવર થઈ જશો કે તમો તમો પોતાને ભૂલો થી ને બચાવી શકશો. અને કારણ કે રોઝા નો આ મકસદ હતો તો આપણે ગઈકાલે બયાન કર્યું કે રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ આપણે ભૂલો ઓછી કરે. અને રસૂલ કરીમ કહે છે કે સૌથી વધારે ભૂલ ઇન્સાન થી એની જબાન થી ને થાય છે. માલુમ પડ્યું કે અગર આપણે આ જબાન ને સાચવતા શીખી જાય તો રોઝાનો જે મકસદ છે એ પૂરતો ઇન્શાઅલ્લાહ વતાલા થઈ જશે. અને એટલા માટે આપણે જબાનના બારામાં ચર્ચા કરી રહ્યા છે. ગઈકાલે આ મસલા સુધી પહોંચ્યા હતા. ગઈકાલે રાત એના માટે હું વિચાર કરવા બેઠો કે આપણે બયાન કર્યું હતું કે આપણા વડેડાઓ વડીલો હર હંમેશા કહેતા આવ્યા છે કે આ જબાન છે ને એ એવું ગોશનું લોથડું છે કે જેમાં હાડકું નથી. તમે ગઈકાલે કહ્યું હતું કે કહેવાની જરૂર શું હતી?
હાડકું હોય તોય શું, હાડકું ના હોય તોય શું. તમે વિચાર કરો, શા માટે આપણા વડીલો આમ કહેતા હશે કે જબાન એક હાડકા વગરનું ગોશનું લોથડું છે? તમે વિચાર કર્યો કે જેની અંદર હાડકું હોય છે, જેની અટકે નહીં, સાંભળજો મારી એનાલિસ્ટ છે, એક સલાહ પડે પરિવારે મફત પર. ઇન્સાનના શરીરમાં જેટલા અવયવો છે જેમાં હાડકી યા હાડકું છે, એ બધા ઉપર તમે નજર કરો તો એ હાડકાના કારણે એ અવયવો જે છે એક હદ એવી આવે છે કે અહીંયા આવીને પછી એનાથી નહીં આગળ નથી વધી શકતું, એની હદને પાર નથી કરી શકતું. કેમ? કારણ કે એમાં હાડકું હોય છે, અને હાડકાનું કામ એ હોય છે કે એ કામ કરવા વાળી વસ્તુ યા અવયવને એની હદ સુધી લઈ જાય, એનાથી વધારે ન ચલાવે, જેથી કરીને અવયવો સહી સલામત રહે, એ શરીરનો ભાગ જખમી ના થઈ જાય. તો દાખલાઓ ઘણા છે. અલ્હમ્દુલિલ્લાહ, ખુદાએ આપણી ડોકની અંદર હાડકું રાખ્યું છે. આ હાડકું છે એટલે તો આપણી અંદર તાકાત છે કે આ માથું પૂરું નથી ફરી જતું. આ માથું પૂરું ફરી જાય તો હાડકું તૂટી જાય ને ઇન્સાન ખલાસ પણ થઈ શકે એમ છે. યાની કે હાડકાનું કામ ખુદાએ અવયવોની અંદર એ પ્રમાણે રાખ્યું છે કે કોઈ પણ વસ્તુની હદને મુકરર કરવી. સે ફિક્સે ઇન લિમિટ, ઇન લિમિટ કે સે ફિક્સે ઇન લિમિટ. હાડકાનું કામ આંગળામાં જોઈએ, નાની નાની હાડકીઓ છે, આની અંદર હાડકા એટલા માટે નાખ્યા છે કે આંગળાઓ આ ઊંધા ના ભરી જાય. એટલે આ ઊંધા તમે જો વારો તો હાડકા તૂટી જાય, ઠીક છે. અને આ હાથનું જે કામ છે, ઉપાડવું, પકડવું, કોઈને મહેસૂસ કરવું, એ બધાથી આપણે રહી. એટલે હાડકાનું કામ આપણા અવયવોની અંદર શું છે કે હદથી વધારે હદને પાર ના કરે. તો આપણા વડેરાએ જ્યારે કહી ગયા ને કે આ જબાન એમાં હાડકું નથી એટલે એમાં કઈ લિમિત નથી, તમારી એનાલિસ્ટ છે. શા માટે હાડકાની વાત આ લોકો કહી રહી હશે? લિમિટ નથી, બધાને ખબર નથી પડતી ક્યાં વાપરવી ને ક્યાં ન વાપરવી. અને હદ તો એ છે, આપણે ગઈકાલે બયાન કર્યું કે આને એવી જગાએ વાપરીએ છીએ કે જ્યાં ન વાપરવી જોઈએ. તો મેં તમને વાયદાઓ કર્યા છે, આપણે જબાનના હકને પણ બયાન કરશો, ક્યાં વાપરવું એ પણ બયાન કરશો. પણ હાલમાં એ જ ચિંતા છે કે રમઝાન અલ મુબારકના રોઝાઓ ખુદાએ ફર્જ કર્યા જેથી કરીને આપણે તકવા હાસિલ કરીએ. તકવાનો મતલબ એ છે કે આપણી અંદર ગુનાઓથી બચવાની તાકાત આવી જાય. અને સૌથી વધારે ગુના રસૂલે કહ્યું કેનાથી થાય છે? જબાન. આ ખબર છે, જબાન અગર ન હોત તો. અને આ મહિનાની અંદર તો સૌથી વધારે ધ્યાન રાખવાની છે. આ મહિનાની અંદર આપણે બયાન કર્યા છે ગયા વર્ષે, આપણા ચોથા ઇમામ ઇમામ ઝૈનુલ આબિદીન આપણને શીખવાડેલું છે કે આ મહિનાનું આપણને માન જાળવવાનું છે. યાર વર્ષે બયાન કર્યું હતું આ જ કિતાબમાં, 44મી 44મી દુઆ મેં તમને કહ્યું હતું, વાંચીને આવ્યા હશો ઈચ્છામાં, નહીં નમાઝ જુમાનો, જો નમાઝ જુમાનો. તેમની અંદર ચોથા ઇમામ ખુદાથી કહે છે, اللهم صل على محمد وعلى محمد, اللهم الهمني معرفه فضله. ખુદાયા મારા ઉપર આ રમઝાન અલ મુબારક ની જે معرفت છે ને એની ફઝીલત, એની ઇલહામ કર કે હું એને સમજું. વૈશલાલ હુરમતે, અને આ રમઝાન અલ મુબારક ની હુરમત જે છે એને પણ હું સમજું, એને જાળવીને રાખું. તો તમને યાદ છે ગયા વર્ષે હુરમત માટે મેં તમને એક વાક્ય બયાન કર્યો હતો, અને આજે પણ સરસરી તોર પર બયાન કરું છું એ જાણવા માટે કે ભાઈ રમઝાન અલ મુબારકમાં આ તારી જબાનનો તને એટલો ખ્યાલ રાખવાનો છે કે હદથી વધારે પણ આ મહિનાની અંદર રાખવાનો છે. કારણ કે આ મહિનાનો મને ને તમને હુરમત રાખવાનું છે. તો હુરમત તો તમને દાખલો ગયા વર્ષે આપ્યો હતો, આજે દોહરાવું છું પાછો. તારીખની અંદર મળે છે કે મોડાઈ કાયનાત એક સહાબી હતો, અને એ સાહાબી બહુ જ ચુસ્ત, પાબંદ, દીનદાર હતો. પહેલી માય રમઝાન મુબારકની તારીખ હતી, અને કોઈ એમને એમના શિગંજાની અંદર ફસાવ્યો, શેતાની કામની અંદર દાખલ થઈ ગયો. અને જ્યારે મૌલાએ કાયનાતને ખબર પડેલી તો એમના આ કામના બદલામાં મૌલાએ કાયનાત એમને સજા આપેલી, ઘોડાઓ મારેલા. અને જ્યારે ઘોડાઓ મરાઈ ગયા તો ઇમામ અલીએ કહ્યું કે આને 20 ઘોડા બીજા મારો. યાદ આવી ગયું? 11 વર્ષની મજલિસો છે. આને 20 ઘોડા બીજા મારો.
તો એને કહ્યું નજાશી એમનું નામ કહ્યું યા મેરે મુમિનીન મેં જે ગુનો કર્યો હતો એની સજા તો મને મળી ગઈ આ 20 કોડા બીજા કોડા છે તો ઇમામ અલીએ કહ્યું કે તને 20 કોડા બીજા એટલા માટે મારવામાં આવે છે કારણ કે આ ગુનાહને તે રમઝાન અલ મુબારકમાં કર્યો છે તે હુરમતે રમઝાનને નથી જાળવી રમઝાન અલ મુબારકની ઇજ્જતને તે નથી સાચવી તો આ મહિનાની અંદર તો આપણને ન ફક્ત રમઝાન અલ મુબારકની ઇજ્જત સાચવવાની છે પણ સાથે ઝબાનને પણ સાચવવાની છે અને ખાસ કરીને અગર એવો મોકો આવી જાય કે આપણી ભાષામાં કહું છું કે જરાક રોઝું લાગી જતું હોય ને તો આવાજ બદલ થઈ જાય તો એ વખતે તમારે ઓર ખ્યાલ રાખવાનો છે ન સિર્ફ એ કે આ મહિનામાં હું મારી જબાનને જાળવું પણ હુરમતને પણ યાદ કરું કે આ મહિનાને મદ્દેનજર રાખી અને શું કહું હું ખમી લઉં સહન કરી લઉં કબૂલ કરી લઉં અરે એક એક બોલ એ તમને કહ્યું ને આ જબાનને સમજવા માટે બહુ મુશ્કેલ છે આપણે કેવી રીતે પેદા થયા છે આપણું નામું નિશાન હતું ના હતું તમને દાખલો આપું પરવર્તિકારે આલમ સૂરે ઇન્સાન સૂરે દહર કુરાને મજીદનો 76 નો સૂરો જે શાપિત્ર સુસંસેજ આયત નિશાન છે બે ખુદા એમની અંદર કહે છે બિસ્મિલ્લાહ રહમાન રહીમ ઓ જઅલનાહુ સમીઅન બસીરા આમો ઇન્સાન ને સાંભળ તો પેલે પછી બસીરા ઠીક છે આમો ઇન્સાન ને સાંભળ તો કર્યો છે સવાલ કરીએ કે સંભળાય ક્યારે જ્યારે કોઈ બોલે ત્યારે જ સંભળાય ના યાને સાંભળવાની વાત આવી શકતી એમ છે જ નહીં કે જ્યાં સુધી બોલવાની વાત આવે નહીં આપણે ચર્ચા કરી રહ્યા છે કે મુસલમાન જેમ બને એમ ખામોશ રે ચૂપ રે જેટલું બને ચૂપ રે ખુદા કહે છે મે ઇન્સાનને સાંભળતો બનાવ્યો છે જ્યારે આ વસ્તુ ઉપર આપણે નજર કરીએ તો એક ફિકર આપણા સામે આવે છે કે બોલવા માટે અવાજ કરવા માટે ખુદાએ ઇન્સાનને એક જબાન આપેલી છે પણ એ છે એક અને સાંભળવા માટે બે આપેલા છે અવાજ કરવા માટે બોલવા માટે એક જબાન અને સાંભળવા માટે બે કાન આપેલા છે યાને બની શકે છે કે એનો મતલબ એ પણ આપણે નીકાળીએ કે આટલું પણ થાય તો અલ્હમ્દુલિલ્લાહ કે આઈ મુસલમાન આઈ હઝરત ઇન્સાન તું યાદ રાખજે જેટલું તું સાંભળસ ને એનું અડધું બોલ જેટલું સાંભળસ એનું અડધું બોલ અથવા તો જેટલું બોલસ એનું ડબલ સાંભળ જેટલું બોલસ એનું ડબલ સાંભળ યા તો જેટલું સાંભળસ એનું અડધું બોલ આપણે આપણો દાખલો લઈએ બધે મશાલા ખુશખુશાલ છે રોઝા કોઈને લાગતા નથી આપણી દરરોજની તકરીરમાં રમઝાન મુબારકની 20 મિનિટની છે બાકીનું ઘરે જે છે એના લાગે ને વળગે મને આપણે આપણી વાત કરીએ તો આપણી મજલિસ 20 મિનિટની એટલે તમારા કાનોએ 20 મિનિટ સુધી કામ કર્યું તો આ 20 મિનિટ સાંભળીને મુસલમાન એટલું તો કર કે હવે બોલ ન બોલ તો કેટલું 10 મિનિટ બોલ તો વ્યાજબી લેખાય કે કાન ખુદાએ તને બે આપ્યા છે ને જબાન એક આપેલી છે તો એટલું બોલ અને એનું ડબલ સાંભળ યા જેટલું સાંભળ એનું અડધું બોલ અમારું ઊંધું છે તમે જોજો દરરોજ હું જોઉં છું તમે પણ જોઉં છો કે આ જ્યારે મજલિસ ખતમ થઈ જાય મારી હોય કે જે પણ હોય 20 મિનિટની એના પછી હું જે બોલું છું એ 20 મિનિટ હોય છે યા એનાથી વધારે હોય છે યા 10 મિનિટ હોય છે તમે કહો વધારે હોય છે શા માટે કારણ કે આ જબાનને સાચવવી જે છે એ મારા માટે આસાન નથી અને મેં કહ્યું આ મહિનાની અંદર તો ઓર અને ઓર મને વધારે હુરમત રાખવાની છે અને ફરી વાર યાદ અપાવું છું આ ઓલું ચૂપ રહેવાનું નથી મૌલાએ કાયનાત અલી ઇબ્ને અબી તાલિબ અલયહિ સલામ અલ્લાહુમ્મા સલ્લા અલા મુહમ્મદ મૌલાએ કાયનાત કહે છે અસ્સુકૂત લૈસા માહુ ફિક્ર હુવા ગફલા એવું ચૂપ રહેવું કે જે ચૂપ રહેવા સાથે વિચાર ન હોય ગફલત છે સે દુ લેસુસિયન્સ તમને દેખાશે ઘણા ખરા તમને ચૂપચાપ દેખાશે પણ આ કોણ છે પોતાની દુનિયામાં હશે વિચાર કોઈ પણ જાતનો અડકુની અંદર નહીં
عزیزو آ مہینانی فقط حرمت جن تھی راجوانی અને એ પણ તમને યાદ દેવરાજો એક એક રમઝાન મુબારક હવાલા આપું છું કે આ વર્ષે નજાશી નો વાક્ય હુરમત ના બારામાં પડ્યો હતો એના ઓલા વર્ષે બે વર્ષ પર જ્યારે આપણો વિષય શું હતો બે વર્ષ પર શૈતાન અસન તો ત્યારે રસૂલ ઇસ્લામ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ થોડી વાર ન થઈ આ બોલતો ગયો રસૂલે કરીમ ત્યાંથી ઊભા થઈને જવા લાગ્યા તો સાહાબીઓ અજબ થયા કે યા રસૂલલ્લાહ તમે શા માટે જાઓ છો તો રસૂલે કરીમે કહ્યું તમારો નબી તમારો રસૂલ એવી જગ્યાએ નથી બેસતો કે જ્યાં શૈતાન આવીને બેસી જાય છે સાહાબીઓ અજબ થયા યા રસૂલલ્લાહ અટાર સુધી તમે બેઠા થયા શૈતાન નહોતો મારી જિંદગીમાં આવે ને તો શું રચ્યા સીધું ક્યાં આ મેં મજલિસમાં સાંભળ્યું છે આ મને નથી કરવાનું બળબળ કરતો હતો ત્યાં સુધી ખુદા એક ફરિશ્તાને રાખ્યો હતો કે આના માટે ઇસ્તિગફાર કરે દુઆ કરે અને ખૈરની વાતો કરે ફરિશ્તો પણ આએ હવે જવાબ દેવાનું શરૂ કર્યું ઓળો બળબળ કરતો હતો આએ જવાબ દેવાનું શરૂ કર્યું યાને કે લેખી લ્યો શૈતાન આવી ગયો અઝીઝો અલહમદુલિલ્લાહ આપણે ત્યાં નથી પણ હજી 7 દિવસ થયા છે ભાઈ હજી 23 દિવસ બાકી છે ઓળો ભલે રસૂલે ખુદાએ કીધું હોય કે એને બાંધી દેવામાં આવ્યો છે પણ એ બની ન શકે કોઈ એવો રમઝાન મુબારક પસાર થાય જેમાં આવાજ બલંદ ના થાય કેમ આ જબાનની ખૂબી છે એ ખુદાએ આપી છે તો બોલવું તો જોઈએ ના કોકને બતાવવું તો જોઈએ ને કે મને પણ બોલતા આવડે છે તો આજી સારે મુતરામ આજથી ને જાગૃત થઈ જાજો આ જબાન એની કેટલી રિવાયતો તૈયાર છે બધું મેં તૈયાર કરી લીધું છે પણ આલીએ કહ્યું ને ભાઈ વિચાર કરતા શીખો એટલા માટે બે દિવસ પર એક રિવાયત આવેલી હતી આઠમામાં મેં કહ્યું હતું ચૂપ રહેવું જે છે એ હિકમતનો એક દરવાજો છે ચતુરાઈનો એક દરવાજો છે તમને કોઈ મોમિન ચૂપચાપ દેખાય તો એના બાજુમાં જલ્દી જલ્દી જાઓ એ કારણ કે તમને સારી સારી વાતો કરશે કેમ કારણ કે મોમિન જ્યારે ચૂપ હોય છે તો ચૂપ હોવાની સાથે એ વિચારતો હોય છે અને એ જ નથી મોમિન કઈ બોલવા પહેલા એને ખબર હોય છે કે મારા એક એક લફ્ઝ જે છે એનો હિસાબ કિતાબ છે છે પરવર્તીકારે આદમ કુરાન મજીદમાં સૂરે કાફ ની 18મી આયત શાપિત્ર સંકોત વર્સ 18 ઇરશાદ રબુલ ઇઝ્ઝત થેરે છે કયો બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વા મા યલફિઝુ મિન કૌલિન ઇલ્લા લદૈહિ રકીબુન અતીદ એક બોલ પડે ના પડે એક બોલ પડે છે એના ફૌરન સાથે ખુદાએ એવા લોકોને રાખ્યા છે ફરિશ્તાઓને કે જેની ગણતરી કરે છે રકીબ એની ધ્યાન રાખે છે અતીદ એનો હિસાબ કરે છે અરે ઓબ્ઝર્વેટર પ્લેયર એક એક બોલ એક એક બોલ મારા તમારા નીકળે છે એટલા માટે અસાને મુતરમ જબાન એક એવી ખુદાની મખલુક છે કે જેનાથી ને સૌથી વધારે ઇન્સાનથી ને ભૂલ થાય છે એટલા માટે આ જબાનને સાચવવી આપણા બધાનો જિંદગીનું હેતુ હોવું જોઈએ બહુ મુશ્કેલ છે ભાઈ આ જબાન આવેલી છે તો એને સાચવવી કંઈ આસાન નથી પણ તે છતાં અમુક મોકાઓ છે આવતી ફેરે બયાન કરશો આપણે ચોથા ઇમામ ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ સલામ અલ્લાહુ
જોવા આવ્યું કે યબ્દ રસૂલિલ્લાહ, શું સારું, બોલવું સારું કે ચૂપ રહેવું સારું? તમને કેમ લાગે છે? ચૂપ રહેવું સારું. ચલો, એની આ તમારે જવાબના હવાલાને દેવા માટે પાંચમે માં ઇમામે મુહમ્મદ બાકર અલૈહિસ્સલામ ارشاد فرمائے کہ جناب لقمان نے اپنا فرزند نے کہیو کہیو یا بنی اذا عزمت ان السكوت من فضه فاذا عزمت ان الكلام من فضه فالسكوت من ذهب. لقمان نے اپنا فرزند نے کہیو کہیو اے مارا لال, اگر تو اے نیویڑا اوپر آوی جا بجو, اگر تو اے نیویڑا اوپر آوی جا اذا عزمت જ્યારે પૂછવામાં આવ્યું બોલવું બહેતર કે ચૂપ રહેવું બહેતર, તો ચોથા ઇમામ નો જવાબ છે બોલવું બહેતર, પણ ક્યું બોલવું, કઈ રીતે બોલવું, ક્યારે બોલવું, એ વાતો આવશે. હાલમાં મને એ વિચાર કરવાનો છે કે કઈ રીતે હું પોતાની જબાનને સાચવું, આ પર શું કરું, આ બધી રિવાયતો તૈયાર છે, મધ્ય મિનિટ દિસવી ઘા કરી દઉં. મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ, આની ચર્ચા ઇન્શાઅલ્લાહ કાલે કરશો. મૌલાએ કાયનાત કહે છે લિલ ઇન્સાને ફદીલતાન, ઇન્સાન ની અંદર બે ફઝીલત છે, અલ અક્લુ વલ મંતક. ઇન્સાન ની અંદર અકલ અકલમંદી છે, મંતક છે, એને ખુદાએ વાચા આપેલી છે. વાચા સમજો, બોલવું, વાચા એટલે બોલવાની તાકાત. તો મૌલા કહે છે કે ઇન્સાનમાં બે ફઝીલત છે, અકલ છે અને બોલવાની તાકાત છે. બિલ અકલે યસ્તફીદ વ બિલ મંતક યુફીદ. ઇન્સાનની બે ફઝીલત છે, એમાંની પહેલી અકલ છે, એ અકલથી ઇન્સાન ફાયદો ઉપાડે છે, અને બીજી એની અંદર ખૂબી છે જે બોલવી છે, એનાથી બીજાને ફાયદો પહોંચાડે છે. અકલથી ફાયદો ઉપાડે છે, બોલવાથી પહોંચાડે છે. હું વિચાર કરું આ ચૂપ રહેવું, ચૂપ રહેવા સાથે મને વિચારવાનું છે કે જ્યારે હું બોલું તો આ જીભને ત્યારે જ ખોલું કે હમણાં બોલીશ, અલીએ કહ્યું મારી અંદર આ ફઝીલત છે, તો મને સમજાવવા માંગ્યો ગયો કેમ કરું, હું બોલીશ તો મારું બોલવું ફાયદો હોવું જોઈએ. અગર મને એમ લાગે કે આ બોલવાથી ને ફાયદો થાય એમ નથી, તો અકલ ના ખિલાફ છે. બસ અઝીઝો, આ સવારની ચર્ચા આગળ વધારશો ઇન્શાઅલ્લાહ તઆલા. આપકો સમય થઈ ગયો. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્લાહુમ્મા રબ્બા શહરિ રમઝાન અલ્લાઝી અનઝલતા ફિલ કુરઆન વ અફતરતા અલા ઇબાદિક ફિ સિયામ સલ્લી અલા મુહમ્મદિ વ આલિ મુહમ્મદ વ રઝુકની હજ્જ બૈતિક અલ હરામ ફિ આમિ હાઝા વ ફિ કુલ્લી આમ વ અગફિર લી તિલ્ક અલ ધુનુબ અલ અઝામ ફ ઇન્નહુ લા યગફિરુહા ગૈરુ કય રહમાનુ યા અલ્લામ.